નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, છેલ્લા 72 કલાકની અંદર કુદરતે એવી મેઘવર્ષા વરસાવી કે આપણા જે કંઈ પાક જે છે એની અંદર વધતા ઓછા પ્રમાણમાં ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થશે. એ કઈ કઈ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એની ચર્ચા કરવાની છે. એના માટે થઈને તમારે શું શું ધ્યાન રાખવાનું છે એ વસ્તુની ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં તમે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે, અને ખેડૂત મોલ એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં છે એને ઇન્સ્ટોલ કરીને એમાં જે માહિતી આવે છે એ મેળવતા રહેવાની છે. ખેડૂત મિત્રો, લાંબી વાત નહીં કરતા, જે કંઈ સૌરાષ્ટ્રના પાકો છે એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એની ઉપર નજર કરવાની છે. સૌથી વધારે જે પાક વવાયેલો છે એ મગફળી પાક છે. ખાસ જોઈએ તો આ જે 72 કલાકનો વરસાદ છે એની મગફળી ઉપર ખાસ એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય કે નુકસાન નથી થવાનું. હા, જે આગોતરી મગફળી એટલે કે ઓરવેલી મગફળી છે એ તમને થોડી ઘણી કદાચ પીડાસ બતાવતી જોવા મળશે, પણ હવે એ પાકવાના અવસ્થાએ છે. 20-25 દિવસની અંદર એ પાકવાની છે. એની અંદર ખેડૂતોએ વરાપ થયે જીબ્રેલિક એસિડ 40% અને રિફંડ પાવડર 40 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવાનો છે. એની સાથે ફૂગનાશક જરૂર મુજબ સાફ પાવડર અથવા તો અન્ય કોઈ પણ ફૂગનાશક લઈ અને ઘાટો છંટકાવ કરશો તો એની અંદર સારામાં સારું જે પોપટા છે એની અંદર પરિણામ મળશે. જે ઓરવેલી મગફળી છે એની અંદર તમને ખેતરની અંદર આટો મારશો એટલે સફેદ ફૂગનું નિર્માણ જોવા મળશે. જે ખેડૂતોને સફેદ ફૂગ દેખાવા માંડી હોય એવા ખેડૂતોએ ટ્રાઇકોડર્મા વિરીડી નામના જે જૈવિક બેક્ટેરિયા છે કોઈ પણ સારી કંપનીના તમે તમારા વિસ્તારમાંથી લઈ અને એને તમારે અત્યારની પરિસ્થિતિમાં જ ઉડાડી દેવાના છે. એના માટે વરાપની રાહ જોવાની નથી. જે ખેડૂતોને સફેદ ફૂગ દેખાતી નથી, મગફળી થોડી ઘણી પાછી પડતી હોય એવું દેખાતું હોય એવા ખેડૂતોએ કોઈ પણ ફૂગનું નિર્માણ ના થાય અને મૂળનો પણ વિકાસ થાય એના માટે થઈ અને એજી ગોલ્ડ બેક્ટેરિયા જે છે એ 2.5-3 વીઘે 600 ગ્રામ પ્રમાણે છાણિયા ખાતર કે રેતી સાથે મિક્સ કરીને ઉડાડી દેવાના છે. આ મગફળીની વાત થઈ. જે કોઈ ખેડૂત મિત્રો મરચીના ખેતર જોવા માટે વાડીએ પહોંચશે તો મરચીની અંદર તેમને અત્યારે આગોતરી મરચી છે એ ખેતરમાં આડી પડી ગયેલી જોવા મળશે. ઉપરના પાંદડા જે છે એ જેમ આપણે ગ્રામોકઝોન છાંટી હોય બરી ગયા હોય એ પ્રકારના બરી ગયેલા જોવા મળશે. આ જે છે એ વરસાદ અને પવનની જે પરિસ્થિતિ છે એના માટે થયેલું છે. એની અંદર ખેડૂત મિત્રો અત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે ખેડૂત છે એને ડ્રીપની સુવિધા છે એમણે ડ્રીપની અંદર સલ્ફર 80% વીઘે 1 કિલો પ્રમાણે એની સાથે સાફિલાઇઝર અથવા તો કોપર ઓક્સિક્લોરાઇડ જે છે એ 200 ગ્રામ પ્રમાણે આપવાનું છે. ખેડૂત મોલ દ્વારા જે ખેડૂત મિત્રોને બૂસ્ટર કીટનું દ્રાવણ તૈયાર કરાવવામાં આવ્યું છે એવા ખેડૂતોએ બૂસ્ટર કીટનું જે દ્રાવણ છે એ વહેલી તકે 1 વીઘે 7 લિટર પ્રમાણે મરચીની અંદર આપી દેવાનું છે. એની સાથે તમે સાફિલાઇઝર થોડું ઘણું 100-150 ગ્રામ પ્રમાણે આપશો તો પણ ચાલશે, અથવા તો જે બૂસ્ટર કીટ છે એની અંદર પણ કોપર આવી જાય છે એટલે તમારે ફૂગનાશકનું કામ એની અંદરથી મળી જશે. આ ડ્રીપવાળા ખેડૂતોએ કરવાનું છે. જે ખેડૂતોને મરચીમાં ડ્રીપ નથી એવા ખેડૂતોએ સાફિલાઇઝર અથવા તો કોપર ઓક્સિક્લોરાઇડ એને પંપે 40-50 ગ્રામ પ્રમાણે એની સાથે માઇકોરાઇઝા છે એ પંપે એના માપ પ્રમાણે નાખીને એના ટૂવા આપી દેવાના છે. એટલે નીચે જે છે એ નવું મૂળનું નિર્માણ થઈ જશે અને છોડ જે છે એ ધીમે ધીમે જીવિત થતો ચાલુ થશે. જે ખેડૂતોને મરચીની અંદર મરચાં લાગી ગયા છે એવા ખેડૂતોને થોડોક રિસ્ક ઊભો થશે. એવા ખેડૂતોએ આ વસ્તુ કરી અને જે મરચાં લાગેલા છે એ મરચાંને ઉતારી લેવાના છે, કારણ કે છોડ જે છે એ જ્યારે વીક પડ્યો છે ત્યારે એને જ્યારે જમીનમાંથી તડકો નીકળશે ત્યારે એ પોષણ લેવાનું ચાલુ કરશે. ત્યારે એની અંદર મરચાં લાગેલા હશે તો એને પોષણ લેવાની અંદર ઘટ રહેશે અને ક્યાંક આપણને ઓછું પરિણામ મળશે. એટલે એવા ખેડૂતોએ મરચાં જે છે એ ઉતારી લેવાના છે, જે કંઈ ભાવ હોય એ પ્રમાણે એને વેચી નાખવાના છે. અત્યારની પરિસ્થિતિની અંદર ઉપરથી છંટકાવ જે છે એની અંદર સારા ફૂગનાશકનો સ્પ્રે કરવાનો છે. જીવાત જે કંઈ છે તો અત્યારે જતી રહી છે એટલો બધો જીવાતનો કોઈ પ્રશ્ન નહીં હોય, પણ ફૂગનાશકનો ઉપરથી છંટકાવ કરવાનો છે. એની અંદર કોન્ટેક અને સિસ્ટેમિક બંને ફૂગનાશક સાથે વાપરવાના છે. ટ્રિડિયમ છે, એવાન્સર ગ્લો છે, સાફ પાવડર છે, એન્ટ્રાકોલ છે. આ ફૂગનાશક જે છે એ વરસાદ આવી જાય તો પણ થોડું ઘણું કામ કરી શકે કોન્ટેક હોવાના લીધે. આ મરચીના ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે. ત્રીજો જે પાક છે એ કપાસ છે. હવે આ જે બધા પાક છે એની અંદર અત્યારે જે પરિસ્થિતિ જઈ રહી છે કદાચ 2 દિવસ પછી અચાનક ટેમ્પરેચર વધારે નીકળે, તડકો વધારે નીકળે તો એના ઉપર એનો તણાવ આવશે જેને સ્ટ્રેસ કહી શકીએ. ગયા વર્ષની જે પરિસ્થિતિ છે એવું નિર્માણ થવાની શક્યતા છે. તો
એવા ખેડૂતોએ કપાસની અંદર, મરચીની અંદર, બધીની અંદર આ લાગુ પડે છે. જે મરચીમાં પણ મેં કીધું એવી જ રીતે કપાસમાં પણ તમારે જે ખેડૂતોને કપાસ ઢળી ગયા છે અથવા તો મરચીએ ઢળી ગઈ છે તો એને ઊભી કરવાની નથી, એને છે એમને પડી રહેવા દો, એ નવા મૂળ મૂકીને એની ફૂટ ચાલુ કરશે. કપાસની અંદર પણ જે ખેડૂતોને આ રીતનો પ્રશ્ન છે, આગળ આગોતરા જે કપાસ છે જેમાં 40-50 જીંડવા લાગી ગયા છે, બની શકે કદાચ એની અંદર વધારે પરિસ્થિતિ કે નુકસાનકારકતા થઈ શકે, પરંતુ જે કપાસ નાના છે એની અંદર તમે આ બુસ્ટર કીટનું દ્રાવણ આપશો તો પણ ચાલશે, અથવા તો એની અંદર સાફિલાઇઝર અને કોપરોક્સી ક્લોરાઇડના ટૂવા આપશો તો પણ ચાલશે, અથવા તો વરાપ થઈએ તમે અંદર તમે યુરિયા ખાતર સાથે આ મિક્સ કરી અને વેરશો તો પણ એની અંદર પરિણામ મળશે. ડુંગળીનું જે ખેડૂતોનું વાવેતર છે, એવા ખેડૂતોએ અત્યારે ડુંગળીના પાકની અંદર મોનોકોટોફોસ જે છે એ 50 ml પ્રમાણે, એની સાથે એવાન્સર ગ્લો અથવા તો ટ્રિડિયમ છે એ 50 g પ્રમાણે છંટકાવ કરવાનો છે. જે ખેડૂતોને ડુંગળીની અંદર જલેબી રોગ એટલે કે ગૂંચળાવાળો પ્રશ્ન દેખાવા માંડ્યો છે, એવા ખેડૂતોએ મોનોકોટોફોસ 50 ml, એની સાથે ફ્લિક સુપર પંપે 40 g અને ડાયથેન મેન્કોજેબ છે એ પંપે 40 g પ્રમાણે ઘાટો છંટકાવ કરવાનો છે, જેથી જ્યાં જલેબી રોગ ચાલુ થયો છે એ ઊભો રહી જશે અને એની અંદર થોડો તમને સુધારો જોવા મળશે. જે ખેડૂતોને કોબીનું વાવેતર છે, એવા ખેડૂતોએ કોબીના પાકની અંદર જેવી થોડી ઘણી વરાપ દેખાય એ ભેગું કેબ્રિયો ટોપ પંપે 50 g પ્રમાણે અથવા તો ટ્રિડિયમ પંપે 50 g પ્રમાણે, એની સાથે પ્રવાહી ઝીંક પંપે 25 ml પ્રમાણે અને SRP9 સિલિકોન જે છે એ પંપે 25 g પ્રમાણે ઘાટો છંટકાવ કરવાનો છે. સોયાબીન પાકનું જે વાવેતર છે એની અંદર કદાચ ખાસ એટલો બધી નુકસાની નહીં હોય, પણ વરાપ થઈએ સોયાબીન પાકની અંદર પણ તડકો નીકળવાથી નુકસાન થવાની શક્યતા છે, એટલે જેવી વરાપ થાય એટલે સિસ્ટેમિક સારું ફૂગનાશક જે છે એનો સોયાબીનની અંદર પણ છંટકાવ કરવાનો છે. આ બધી જે કંઈ મેં માહિતી આપી, જેવો સમયગાળો મળે એટલે એની મહેનત ચાલુ કરી દેવાની છે, કારણ કે તડકો નીકળ્યા પછી પણ નુકસાન જવાનું છે. ખાસ ખેતરની અંદર જ્યાં પણ પાણી ભરાયેલું હોય તો એ પાણીનો નિકાલ કરવાનું આયોજન કરવાનું છે અને દરેક પાકની અંદર જેટલી બને એટલી કાળજી રાખીને આપણે આપણા પાકને બચાવવાનો છે. ખેડૂત મોલ હંમેશા તમને સારી માહિતી આપી રહ્યું છે, ખેડૂત મોલ એપ્લિકેશન દ્વારા પણ આ માહિતી તમામ મળી રહી છે. જે કોઈ ખેડૂત મિત્રોને એની સાથે જોડાઈને આગળ વધી રહ્યા છે અને કુરિયરના માધ્યમથી પણ જે કંઈ ડોઝ છે તેના સુધી પહોંચાડવામાં આવે છે, બૂસ્ટર કીટ પણ સારામાં સારા પરિણામ આપી રહી છે, એજી ગોલ્ડ પણ સારામાં સારું પરિણામ આપી રહ્યું છે, તો આ વસ્તુનો ઉપયોગ કરી અને ખેતીની અંદર જ્યાં પણ અટકો ત્યાંથી આગળ વધો અને આપણે આપણા પાકને ફરીથી તંદુરસ્ત બનાવીએ. અત્યારે બસ આટલું જ. આભાર.